महाराज कहे छे के कपटी मने जराय पण गमतो नथी। कपट कोने कहेवाय? तो जे होय एने ढांकवू एने कपट कहेवाय, अने जे न होय ए देखाडवू एने दंभ कहेवाय। दंभ अने कपट आम तो बे साथे ज होय, कारण के कपट कर्युं छे तो ए जणाय न जाय, एटले एना माटे दंभ करवो ज पड़े, छुपाववो ज पड़े। એટલે બંને સાથે જ હોય, પણ કપટનો સીધો અર્થ મનમાં જે હોય એને છુપાવી રાખવું, કોઈ પણને કહેવું નહીં, નિખાલસ થવું નહીં, આપણી પાસે કાયમ બેસતો હોય, કાયમ પૂછતો હોય, પણ છતાં એ વાત નિખાલસ થઈને કે નહીં, તો હેત બુદ્ધિ છે એ લાંબુ ટકતી નથી। પ્રીત તહાં પડદો નહીં અને પડદો તહાં નહીં, પ્રીત પ્રીત પડદો દોનો રખે વો તો દુશ્મન કી રીત। હેત હોય અને પાછું કપટ પણ, પડદો એટલે કપટ, તો આ બે વસ્તુ હોય એ હેતવાળાની પ્રેમીની રીત નથી, આ તો દુશ્મનની રીત છે। એટલે સત્સંગમાં બહુ મોટી ખોટ ગણાય। એટલે કપટ ક્યારેય પણ વ્યવહારમાં, ઘર પરિવારમાં ન જ કરાય, પણ સત્સંગમાં તો ક્યારેય પણ ન કરાય। વ્યવહારમાં કરો તો કદાચ નુકસાની ખાલી વ્યવહારને જ જાય, પણ સત્સંગમાં કરો તો કલ્યાણને નુકસાની જાય। હરિદ્વાર ઋષિકેશ બાજુ હિમાલયની તળેટીમાં એક સાધુ યોગ સાધના કરે છે। ઘણા બધાની પાસે અલગ અલગ પ્રકારના યોગ સાધનાઓના જે ઉપાયો હતા એ બધા શીખ્યા, ઘણું બધું કર્યું, પણ એને જે જોઈએ એવી પ્રાપ્તિ હજી થઈ નહોતી। હવે અમુક અંદરની જે ગૂંચ હોય એ તો અમુક જ વ્યક્તિ ઉકેલી શકે, તો એ ન્યાયે બધાને પૂછે રાખે કે આ મારા મનની અંદર ગૂંચ છે એ ઉકેલે એવો કોઈ યોગી પુરુષ કે સાધુ હોય તો બતાવો। જ્યાં જાય બધા બતાવે, પણ ક્યાંય પ્રશ્નનું સમાધાન થાય નહીં, કારણ કે યોગ સાધના છે એ તો આંતરિક છે। હવે એમાં એક કોઈ સંન્યાસીએ કહી દીધું કે તારે જો આ ગૂંચ ઉકેલવી હોય તો આજ હિમાલયની અંદર, પણ બહુ દૂર એક ગુફાની અંદર એક સંન્યાસી રહે છે, યોગી રહે છે, અને એ બધી જ ગૂંચ એનો ફેંસલો તરત જ લાવી દે, કારણ કે બહુ સ્થિતિવાળા એ યોગી છે। પણ એક વાત યાદ રાખ કે એને મળવા માટે ઘણાય ગયા છે, પણ રસ્તો એટલો બધો વિકટ, વચ્ચે બરફીલો પ્રદેશ, ઘણાય ઠરીને ઠીકરા થઈ ગયા છે, અને ઘણા તો અડધેથી જ પાછા વળી ગયા છે, ત્યાં સુધી કોઈ પહોંચી શક્યું નથી, એટલે પહોંચવું બહુ કઠણ છે। પણ જો તું ત્યાં પહોંચી ગયો અને એને શરણે ગયો તો તારી તમામ સમસ્યાનો અંત આવ્યો એમ હું માનું છું। આ કહે છે કંઈ વાંધો નહીં, ગમે તેમ કરીને જીવના જોખમે પણ હું પહોંચીશ અને એ સંન્યાસીને હું મેળવે છૂટકો કરીશ। થોડો રસ્તો બતાવ્યો એટલે રસ્તે રસ્તે ચાલવા લાગ્યો, દિવસો નીકળી ગયા, ભયંકર આડમારી હિમાલયનો રસ્તો, આડબેડ જંગલો, જ્યાં હોય ત્યાંથી ચાર ચાર પગે ચાલી અને જવું પડે। ઘણા બધા સમય પછી એને એક ગુફા જડી, અને દૂરથી જોયું તો જે કીધેલું એ યોગી ગુફાની અંદર બેઠા છે। એટલો બધો આનંદ થયો કે આજ મારી સમસ્યાનો અંત આવી ગયો, જય, પગમાં પડ્યો, દંડવટ કર્યા। એટલે સાધુ આમ હાથ કરીને કહે છે કે રાખો રાખો, પેલા યોગીએ તમને આ રસ્તો બતાવ્યો ને? એટલે આને તો થયું કે વાત સાચી છે, હું ક્યાં હરિદ્વારની ઋષિકેશની ગંગા કિનારેની ઝૂંપડીઓમાં રહેતો, અને આ અહીંયા બેઠા બેઠા બધું દેખે કે મને આણે અહીંયા મોકલ્યો, આણે રસ્તો બતાવ્યો, પછી વચ્ચે વચ્ચે જે મુશ્કેલીઓ આવી એ પણ બધું કહી દીધું। આને તો પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો કે આ બધું જાણે છે, પણ આ કપટની સમસ્યા તમે જોજો। પોતે પૂછ્યા પહેલાં કહી દીધું એટલે આને વિશ્વાસ તો આવ્યો। પછી કહે છે કે સાધના તો પછી ચાલુ કરી, આટલા દિવસથી ચાલીને આવ્યો છો એટલે ભૂખ તરસ પણ લાગી હશે, મારી પાસે તો કંદમૂળ સિવાય બીજું કાંઈ હોય નહીં, આ સામે નદી છે ત્યાં સ્નાન કરી લે, તારે સંધ્યાવિધિ કરી લે અને પછી હું કંદમૂળ આપું એમ મારી પાસેથી લઈ જજે। એટલે પેલો નદીએ સ્નાન કરી અને ભૂખ લાગી હોય શું સંધ્યાવિધિ બરાબર થાય, એ બધું જેવું તેવું કરી અને કહે છે ગુરુ મહારાજ હવે મને ભોજન આપો। એટલે લાકડાના પાત્રની અંદર એને ભોજન કંદમૂળ વગેરે આપ્યું, ઘણા દિવસનો ભૂખ્યો, આખું પાત્ર છલોછલ ભરી દીધું।
અને કહે છે કે થાક્યો પાક્યો છો, ભૂખ ઘણી હશે, મારે કાંઈ ઉતાવળ નથી, શાંતિથી ભલે કલાક લાગે પણ શાંતિથી બેઠો બેઠો જમજે, અહીંયા નહીં સામે નદીને કિનારે જતો રહે. એટલે આ ચાલતો થયો. આ કહે છે, ઋષિ કહે છે કે એક કામ કરજે, આમાંથી એક પણ વસ્તુ ફેંકી નહીં દેતો, બધું જ આમાંથી જમી જાજે, પછી હું તને યોગની રીત શીખવાડીશ. આ કહે છે કે ભલે. આગળ થોડો ચાલ્યો તો એક ઝરણું વહે છે, ત્યાં કિનારે જઈ અને જમવા માટે બેઠો. હવે આ તો જંગલી કંદમૂળ કાયમ ખાતા હોય એને ભાવે, એની અંદર સ્વાદ ન હોય, બિલકુલ મોળા લાગે. એટલે ખાવા માંડ્યો, બાજુમાંથી ગંગાજીનું પાણી લઈ અને સાથે પીતો જાય અને જમતો જાય. હવે એમાં આખું પાત્ર ભરેલું, તાનાથી ખૂટ્યા નહીં. મનમાં એમ થયું કે હવે શું કરું, થોડી વાર વિશ્રાંતિ લી. વળી પાછો જમવા માંડ્યો, પણ હવે ચાલે એવું જ નહોતું, પેટ ભરાઈ ગયેલું, થોડા ઘણા કંદમૂળ વધ્યા. ગુરુની આજ્ઞા છે કે નાખી તો દેવાય નહીં, આ વિચાર કરે તો ખવાય એવું નથી. અને ગુરુએ કીધું છે કે નાખી દેતા નહીં, કાંઈ વાંધો નહીં, ગુરુને ક્યાં દેખાય છે એમ કઈ નદીમાં. જુઓ, હરિદ્વારની તળેટીમાં હતો, ત્યાંથી એને કોણે મોકલ્યો, કયા કયા રસ્તેથી આવ્યો, એ બધું ગુરુને દેખાણું હોય તો આટલા દૂર એ કંદમૂળ નાખી દે, ગુરુ ન દેખાય. પણ કપટ વસ્તુ જ એવી છે, ગુરુની સાથે કપટ કર્યું, પાત્રને ધોઈ નાખ્યું, ગુરુની સામે મૂકીને પ્રણામ કર્યા. ગુરુ કહે છે કે બધું જમી ગયો, તો કે હા ગુરુજી બધું જમી ગયો. હવે ગુરુને એમ કે આને ક્યાં ખબર છે, કદાચ કહીશ તો વળી પાછા ખીજાશે, મારી આજ્ઞા તોડી, તો કે બધું જમી ગયો. એટલે ગુરુ કહે છે કાંઈ વાંધો નહીં, આ બધું જાણે પણ કાંઈ પણ બોલે નહીં. અને ગુરુ કહે છે કાંઈ વાંધો નહીં, આ ફળ તો તને મળવાનું જ છે. એટલે આજ્ઞા કરી કે મારી સામે આંખો બંધ કરી અને બેસી જા, હવે હું સાધના ચાલુ કરાવું છું. એટલે એણે આંખો બંધ કરી, થોડી વાર પછી આંખો જ્યાં ખોલી તો ઋષિકેશમાં એને ઝૂંપડીમાં બેઠો હતો. સમજાય છે તમને? આટલી ભૂલ કરી, આંખ ખોલીને જોયું ત્યાં તો પોતાનું ઝૂંપડું, ચારે બાજુ નજર કરે, કેટલી એની યોગ સામર્થ્ય કે છતે દેહ ત્યાંથી લઈ અને ઝૂંપડામાં નાખી દીધો. શું કરવા નાખી દીધો? એટલી મોટી કોઈ ભૂલ નહોતી, કદાચ કંદમૂળ નાખી દીધા તો શું થઈ ગયું, પણ કંદમૂળ આ કેટલા ખાઈ શકાય એની કેપેસિટીને પણ ગુરુને ખબર હતી. પણ ગુરુએ તપાસવું હતું કે નક્કર છે કે પોલો છે, આ પોલો નીકળ્યો કે આ અંદર કપટ ભરીને આવ્યો છે કે કેમ. તો પોલો નીકળ્યો. એટલે ગુરુએ વિચાર કર્યો કે આવાને શિષ્ય કરાય નહીં, આજ હું આને વિદ્યા આપું, આજ આ મને છેતરે તો મારી વિદ્યા લઈને સમાજને કાલ નહીં છેતરે એની શું ખાતરી. મારી ભણાવેલી વિદ્યાનો એક ગેરઉપયોગ કરે એટલે એમ વિચારીને એને તળેટીમાં નાખી દીધો. આ તો માથા પછાડે, પણ કપટ એ યોગ સાધનામાં આડી આવી, નહીતર કેટલી મુશ્કેલી વેઠીને કોઈ નથી પહોંચતું. ત્યાં પહોંચી ગયો, મંજિલ સુધી પહોંચેલો, પણ એક કપટ જો આડું આવ્યું તો એણે કરીને પાછો જ્યાં હતો ત્યાં ત્યાં. આપણે અક્ષરધામના દરવાજા સુધી પહોંચી જઈએ પણ આવા કંઈક દોષો હોય તો ત્યાંથી માયા એક જ ઝાપટ નાખે, એટલે આઠે આઠ આવરણને ભેદીને પાછા બોટાદમાં ને બોટાદમાં નક્કી ન હોય. હા, તમે વિચારતા નહીં કે આના ગામમાં આવશું, ગમે ત્યાં તમે કોઈ પણ વસ્તુનો ઘા કરો તો એના માટે કોઈ જમીન નક્કી ન હોય કે અહીંયા જ પડે, એ તો ગમે ત્યાં જઈને પડે. એટલે કપટ બહુ ભયંકર પરિણામ લાવે, ને એમાંય સાધનામાં તો ખોટું બોલવું અને કપટ કરવું. તમે જુઓ આજ કેટલા સાધકો સાધના કરે પણ પરમેશ્વર સુધી નથી પહોંચતા, એનું કારણ તો કે ક્યાંક ક્યાંક બોદા રહી જાય છે, કપટ થઈ જાય છે. સારા દેખાવા માટે, સારા થવા માટે, મારી ભૂલ નથી એમ બતાવવા માટે, હું બધાય કરતા શ્રેષ્ઠ છું એમ બતાવવા માટે, સમાજમાં મારું સારું નહીં લાગે એવી બીકે કરીને માણસ ખોટું બોલતા હોય છે. ખોટું બોલવું એટલે કપટ કરવું. અને બિલકુલ સાવ સામાન્યમાં સામાન્ય વસ્તુમાં ખોટું, એ તો ખોટું જ છે, કપટ છે એ તો કપટ જ છે. ગમે તેવો માણસ હોય, આળસુડો હોય, કદાચ ક્રોધી હોય, કામી હોય, માની હોય, બધા સચવાય પણ ખોટું બોલે અને કોઈ સાચવે નહીં, કારણ કે આ ક્યારે ક્યાં ગોળી પાઈ દે. અને બીજી વસ્તુ કે એક બે વખત આપણે ખોટું બોલ્યા તો એવું નહીં માનતા કે દુનિયા ગમાણમાં ખાય છે. તમને ભલે ગમે એવા સીધા માણસો લાગતા હોય
પણ બધાને એટલી બુદ્ધિ પહોંચે, આપણું ખોટું બધાને ખબર હોય, પછી એનું પરિણામ શું આવે કે એને આપણે કંઈ કહી શકીએ એમ તો હોઈએ નહીં, એટલે કહીએ નહીં, પણ આનું પરિણામ એ આવે કે એની ઉપરથી હેતને લાગણી બધાને ઉતરી જાય, એ માણસ બિલકુલ ફેંકાઈ જાય. શેરડીના માદળિયામાંથી રસ કાઢી લીધા પછી છોયો કેમ ઠેબે ચડાવે એમ. પછી ઠીક છે, આમાંને જાળવવી પડે એટલે લોકો કદાચ જાળવતા હોય, પણ એની કિંમત કોઈ રહેતી નથી. સત્સંગમાં ભગવાનના ભક્તો પાસે કિંમત નહીં તો એની ભગવાન પાસે બિલકુલ કિંમત નથી, એટલે કપટ વસ્તુ છે એ બહુ ભયંકર છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે વૈદ આગળ કપટ કરો તો રોગ ના મટે, કારણ કે જે થતું હોય એ તો કંઈક તકલીફ હોય ડૉક્ટર પાસે જાઓ કેમ આવ્યા, શું થાય તો કાંઈ નથી થતું, તો પછી ઘરે રહ્યો ને અહીંયા આવ્યા શું કરવા. અને જે થતું હોય એ જ કહેવું પડે, ગમે તેવું હોય તો કયો તો જ એનો રોગ નાશ પામે ને તો જ ઔષધ થાય. પણ ત્યાં કપટ રાખીને પેટ દુખતું હોય ને માથું કયો તો એ તો દવા વિચારો માથાને જ આપે, અને એનાથી વધારે દુઃખી થવાય માટે રોગ મટાડવો હોય તો વૈદ આગળ કપટ નહીં, એમ બહુ રોગ મટાડવો હોય તો સત્પુરુષો પાસે, ભગવાનના ભક્તો, ભગવાન અને સત્સંગ, એમાં ક્યારેય પણ કપટ ન કરાય, નહીંતર બહુ રોગ જાય નહીં. ભગવાન શ્રી હરિ બે ત્રણ પાર્ષદોને સાથે લઈ અને અક્ષર ઓરડીથી ચાલ્યા આવે છે. એમાં વચ્ચે એક સાધુ પથ્થરની શિલા ઉપર સાકરના મોટા મોટા ગાંગડા હશે તો પથ્થર લઈ અને વાટે છે. મહારાજ બાજુમાંથી નીકળ્યા, આને કાંઈક ઉનાળો હશે ને ગળ્યું પાણી પીવાની કદાચ ઈચ્છા હશે એટલે વાટતા હશે. તો મહારાજ પાર્ષદોને લઈને નીકળ્યા એટલે મહારાજ આમ ત્યાં ઊભા રહીને કહે છે કે સાધુરામ આ શું છે, શું વાટો છો, વળી એમ થયું સાકરનું પાણી નહીં પીવા દે, એટલે કે મહારાજ આ તો થોડુંક મીઠું વાટું છું. કેમ મીઠું? તો છાશ પાણીમાં નાખવા થાય ને એટલા માટે વાટું છું. કોણ સામે ઊભું છે? ભગવાન ઊભા છે. અને છતાંય જૂઠું બોલ્યા. મહારાજે સાથે પાર્ષદ હતા ને એને કીધું ચપટી ભરીને ચાખી જવો જોઈએ, એટલે પહેલા એ ચપટી ભરીને ચાખ્યું અને કહે છે કે મહારાજ આ તો સાકર છે. પેલા સાધુ તો કાપો તોય લઈને નીકળે એવા શરમાઈ ગયા. મહારાજ કે ભગવા કપડા પહેરી જેની ઉપાસના કરો છો એની સાથે આવા કપટ કરશો તો કલ્યાણ ક્યાંથી થશે? આ તો મેં સાધુને પાર્ષદને ચખાડ્યું, બાકી ન ચખાડ્યું તોય મને ખબર છે કે કોને મીઠું કહેવાય કોને સાકર કહેવાય. તો કપટ કરે એટલે આંતરિક દોષ એ ક્યારેય નહીં ટળે. આંતરિક દોષ ક્યારે ટળે? કે જેવા હોય એવા ખુલ્લા થઈ જાય. પછી ભલે તમારી સામે નાના હોય મોટા હોય, કોઈની પાસે ક્યારેય પણ કપટ નહીં કરવાનું. તો કોઈ પણ ભૂલ થાય અને એ ભૂલને છુપાવવી એ તો ખરાબ છે જ, પણ એના કરતાં એ વધારે ખરાબ શું કે ઈરાદાપૂર્વક કપટ કરવું. ભૂલ થઈ ગઈ અને બીક લાગી અને છુપાવી તો એ તો પાપ તો છે જ, પણ હાથે કરીને ઈરાદાપૂર્વક કોઈને છેતરવા આના જેવું તો બીજું કોઈ મોટું પાપ નથી. એક જમીનદારની પાસે બહુ સરસ પવન વેગીલો એક ઘોડો હતો અને આખા પંથકની અંદર આ ઘોડાને બધાય બહુ વખાણે કે એટલાએ આ ઘોડો જોઈએ એટલી કિંમતમાં રાજ રજવાડાઓએ પણ માગેલો, પણ જમીનદાર ખાધે પીધે બહુ સુખી એટલે ઘોડો કોઈને આપે નહીં. હવે એમાં એક કોઈ બારવટિયા જેવો જબરો થોડો કડક માણસ હશે, હવે એને આ ઘોડા ઉપર નજર પડી એટલે પેલા જમીનદારને મળ્યો કે મને તમારો ઘોડો આપો, જેટલી જોઈએ એટલી કિંમત લ્યો. પેલો કહે છે કે કિંમતનો તો કોઈ પ્રશ્ન નથી, પણ આ ઘોડો મને મારા દીકરા કરતાંય વધારે વાલો છે, એટલે ઘોડો તમે નહીં માગતા મિલકત માગો, મારી પાસે રૂપિયાનો પાર નથી, તમે જેટલા માગો એટલા દઉં પણ ઘોડો નહીં માગો. પેલો કરડો માણસ કહે છે કે રાજી થઈને આપો તો ઠીક છે, અને નહીંતર ગમે એમ કરીને આ ઘોડો હું લીધે જ પાર કરીશ. જમીનદારે ખાધેલો પીધેલો અને આકરો માણસ એટલે કહે છે તો પછી લઈ જાય, કેમ લેવાય ખબર પડે. તારી આગળ 12 જોટાળી બંદૂક છે પણ મારી આગળ 24 જોટાળી છે, માટે હું તને છોડીશ નહીં. અને આ દાડપડને ખબર જ હતી જમીનદાર પહોંચેલો છે, જપાજપી કરવા જશું તો ઘોડો હાથમાં નહીં આવે અને ઘોડો લેતા પહેલાં તો મને ઢાળી દેશે.
હવે એક વખત આ જમીનદાર ઘોડાને પાણી પાવા માટે સરોવરને કિનારે લઈ ગયો, પાણી પાઈ અને ઘોડાને થોડી વાર છૂટો ચરવા મૂક્યો અને પોતે એક ઝાડ નીચે આરામથી બેઠો છે. ઘોડો વફાદાર, માલિકની આજુબાજુમાં ચરે, આગો પાછો ક્યાંય પણ જાય નહીં. હવે બાજુમાં ઘોડો ચરે, આ જમીનદાર બેઠો છે, એમાં દૂર દૂરથી એક સંન્યાસી મહારાજ ચાલ્યા આવે. ભગવા કપડાં છે, માથા ઉપર જટા છે અને પગે કરીને વિકલાંગ છે, એટલે ઘોડીથી ચાલે છે, બરાબર ચલાતું નથી, ચારે બાજુ માખીઓ બણબણે. હવે આણે દૂરથી જોયું એટલે એમ લાગ્યું કે કોઈ સાધુ મહારાજ છે, અને ભગવું કપડું જોવે ત્યારે આ દેશનો નિયમ છે કે બધાએ તરત હાથ જોડે. એટલે જમીનદારે ઊભા થઈ નીચે નમી અને સંન્યાસી મહારાજને નમો નારાયણ કહ્યા. એટલે પેલો સંન્યાસી એકદમ ધ્રુજતો ધ્રુજતો નમો નારાયણ બોલ્યો. પછી એની પાસે ઊભો રહ્યો એટલે જમીનદાર કહે છે કે મહારાજ કાંઈ સેવાની જરૂર હોય તો કહેજો. તો કે બીજી તો મારે કાંઈ જરૂર નથી, પણ આ જે સામે પેલું શિવાલય દેખાય છે ને, ત્યાં મારે શિવાલયે દર્શન કરવા જવું છે. મારા આશ્રમેથી નીકળ્યો, કેટલા પોરા ખાધા ત્યારે અહીંયા પહોંચ્યો, હવે હું આગળ જઈ શકું એમ છે નહીં, અને તને મેં અહીંયા ઘોડા સહિત જોયો એટલે મને એમ થયું કે હું તારી પાસે આવું. ત્યારે જમીનદાર કહે છે કે અરે મહારાજ, હું શું સેવા કરી શકું? તો કે બીજું તો કાંઈ નહીં, પણ આ હું તો કંઈ ચાલી શકું એવું નથી, તું મને જરા ટેકો કરી અને આ ઘોડા માથે મને બેસાડ. શિવના મંદિરે બહુ ઊંચો ઓટલો છે એટલે હું ત્યાં ઉતરી જઈશ, ત્યાં ઘોડો ઊભો રાખી દર્શન કરી પાછો એ ઓટા ઉપર ચડી અને ઘોડા માથે બેસીને અહીંયા આવી જઈશ, તું મને ઉતારી દેજે. એટલે આટલી મારી ઈચ્છા છે. આ કહે છે કે અરે મારો ઘોડો તમે એની ઉપર બેસો તો એના જીવનું પણ કલ્યાણ થાય, હું તો બેસું જ છું, પણ સાધુ સંન્યાસી એના માથે ક્યાંથી બેસે અને તમારા ઉપયોગમાં આવે, એટલે કાંઈ વાંધો નહીં. ઘોડાને તરત નજીક લાવી અને પોતે ખભાનો સપોર્ટ આપી અને આને માથે બેસાડ્યો અને કહ્યું છે કે મારા ત્યાં ઓટે ઉતરી જાજો, મુશ્કેલી પડે તો હું સાથે આવું. તો કે નહીં, તમે તો અહીંયા આરામ કરો, સાથે આવવાની જરૂર નથી. ઘોડાની સરક પકડાવી, કાને તમે એક હાથે બરોબર પકડી રાખજો. અને જ્યાં ઘોડાની સરક હાથમાં લીધી ત્યાં તો માથેથી જટા ઉતારીને ફેંકી દીધી અને કહે છે કે આ તું કહેતો હતો ને, આ હું છું, આ ઘોડો લેવા માટે મેં આ રૂપ લીધું છે, મને ઓળખ્યો એમ કહીને ભગવું કપડું ઉપર હતું એ કાઢીને ફેંકી દીધું. અને આ જમીનદાર તો સામે ને સામે જોઈ રહ્યો, કરે તારી ભલી થાય, તું સામેનું આવ્યો અને તે મારી સાથે આવું કપટ કર્યું, મેં તને ઘોડો આપ્યો, હવે કાન ખોલીને સાંભળી લે, મારે તું પાછો દે તોય હવે ઘોડો મારે જોતો નથી, કારણ કે તારી માથે હજી એક ભગવું કપડું, નીચેની ધોતી તો ભગવી પહેરી જ હોય, એટલે ભગવું કપડું છે, એટલે જો બંદૂક મારી સાથે જ છે, હમણાં ને હમણાં વીખી નાખું એક જ ભડાકે, પણ તું સાધુ છો એટલા માટે ભલે ગમે તે હોય પણ તે કપડું સાધુનું પહેરી અને મને કપટ કરીને છેતરો છે, માટે મારે ઘોડો પાછો નથી જોતો, પણ મને એક વચન આપ. આ કહે છે શું જોઈએ છે? તો કે સાંભળી લે, મને એક વચન આપ કે આ ઘોડાને તું કાયમને માટે રાખજે, પણ જીવે ત્યાં સુધી બધા તને પૂછશે કે આ જમીનદાર તમે ઘોડાને બરોબર રૂપિયા આપો તોય તમને ઘોડો ન આપે. એટલે એક એક વ્યક્તિ ઊભા રાખીને પૂછશે આ ઘોડો તમને કેવી રીતે મળ્યો, પણ તું મને વચન આપ કે જીવ નીકળી જાય તોય તું કોઈ દિવસ કોઈને કહેતો નહીં કે આ ઘોડો મેં સાધુ થઈ અને પહેલાં જમીનદાર પાસેથી પડાવ્યો છે, નહીંતર કાલ સવારે આ દેશના સાધુ સંતોનો કોઈ વિશ્વાસ નહીં કરે, એને કોઈ મદદ નહીં કરે. આ દુનિયા ભગવા કપડાં જોઈને ઝૂકે છે, એને ભગવા કપડાં માથેથી શ્રદ્ધા ઉઠી જશે. અને સૌથી મોટો અપરાધ એ કે અંદરથી શૈતાન અને ઉપરથી સાધુ, આ સત્સંગનો મોટામાં મોટો અપરાધ છે. મહારાજ લોયાના છઠ્ઠામાં એવું કહે છે કે કેટલાને કપટ કહેવાય ને કેટલાને નિષ્કપટ કહેવાય, તો ધર્મમાં કાચું હોય અને ઉપરથી એવી બધી વાતો કરે અને એવા મીઠા પાણી પાય, અમારે આવા નિયમ હોય ને અમારે આમ હોય ને તેમ હોય ને, પછી સત્સંગનું અને સમાજનું શોષણ કરે, આ તો બહુ ભયંકર છે. મન મેલા તન ઉજળા, બગલા દોળે રંગ, એથી તો કાગા ભલા તન મન એક જ રંગ,
बगला जेवा कपटी हो सत्संग वगाड़े बार जाहिर में बाफेली दूधी खाय पछी पाछा घर में जाइने साटा मळे साटा जलेबी मळे तो जलेबी तो ऊपर थी साधु अने अंदर शैतान छे ऊपर थी भगवान नो भक्त छे पण ये अंदर थी तो शैतान ज छे तो आ जबरदस्त कपट छे अने वधारे में वधारे कपट करीने सक्सेस जाव होय तो आ कपड़ा में जवाय अमे गम्मे ते रीते तमने गोळी पाई शकीए पण जो परमेश्वर नो डर न होय तो जेने मात्र ने मात्र भगवान ने राजी करवा भगवा कपड़ा पहेर्या छे एने तो कोई दी एवो संकल्प ही था तो नथी पण नारी मोही गुरु संपत्ति नासा मंड मंडाई भये संन्यासा तो पछी आवा काम थाय खरा एने कपट आपणे कर्यु तो कोई एम माने के कोई ने खबर नथी पण लखी लेवानु आज नहीं तो काल पण ए पाप तो मोभारे चढ़ीने पुकारे ए बार आव्या वगर रहेतो ज नथी खेतर में एक खेडूत वावतो हशे ते बीजा त्यांथी निकळत पूछू भाई शू वावो साके नथी केवू जा पेलो के नो क्यों तो कई नहीं उगशे त्यारे खबर पड़ी ज रहेशे एनी मेळे तो आ कपट कर्यु होय ए कई उग्या वगर ओलो अठवाडिये उगे अने आ कदाच छ महीने बार महीने पण उग्या वगर तो क्यारे रेज नहीं